नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर बे विभाग बी अने क्वेश्चन 28। शुं छे प्रश्न? एक ज आवर्त में डाबी थी जमणी तरफ जता, आम आपणे होय ने, डाबी थी जमणी तरफ जता संयोजकता में शुं फेरफार थाय छे? यापटनो प्रश्न छे, पांचमो पाठ, તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, આધુનિક આવર્ત કોષ્ટક અને આવર્તનીય ગુણધર્મ પૈકી આ પહેલો ગુણધર્મ છે સંયોજકતા। તો પહેલા તો તમારે સંયોજકતાની વ્યાખ્યા આપવી પડશે કે એક તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને તેની સંયોજકતા કહે છે। એક તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને તેની સંયોજકતા। બીજી રીતે કહીએ તો શું? તો કે તત્વનો પરમાણુ તમને ખબર છે સ્થાયી અષ્ટક રચના અથવા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે દરેક તત્વ શું કરી શકે છે? ઓપ્શન, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, ને કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। ત્રણ ઓપ્શન છે, કાં ગુમાવે, કાં મેળવે, કાં ભાગીદારી કરે। આમ તત્વનો પરમાણુ નિષ્ક્રિય તત્વ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તે સંખ્યાને તે તત્વની શું કહે છે મિત્રો? સંયોજકતા કહે છે। સંયોજકતા નક્કી કેમ કરવી? સંયોજકતા ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે, તેથી તે આવર્તની, એટલે ત્રીજા પોઈન્ટમાં આપણે એટલું લખી શકાય કે સંયોજકતા કોના પર આધાર રાખે છે? તો કે સંયોજકતા છે એ તત્વની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે અને ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખતા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ કહે છે। એટલે ત્રીજા પોઈન્ટમાં તમે શું લખશો? કે સંયોજકતા એ ઇલેક્ટ્રોનની રચના પર આધારિત ગુણધર્મ છે, તેથી તેને આવર્તનીય ગુણધર્મ કહે છે। હવે આપણે કહીએ સંયોજકતા નક્કી કેમ કરવી? મિત્રો, કોઈ પણ તત્વની સંયોજકતા એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી, જો બાહ્યતમ કક્ષામાં એક બે ત્રણ કે ચાર ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા એ સંખ્યા જેટલી થાય। આમ ઇલેક્ટ્રોન રચના પરથી સંયોજકતા નક્કી થાય છે। આમ સંયોજકતા બે રીતે નક્કી થાય, એક તો કે બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે,
આમ કોઈ પણ તત્વની સંયોજકતા એ બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી, અથવા જો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતા વધુ, આ પોઈન્ટ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 4 હોય ત્યારે પહેલો પોઈન્ટ, પણ જ્યારે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતા વધુ હોય તો એ સંખ્યાની શેમાંથી, હમણાં ચર્ચા કરી હતી 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. આ ક્યારે લાગુ પડે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જેટલી, એ ક્યારે લાગુ પડે? જ્યારે બાહ્યતમ કક્ષામાં 1 થી 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે. અને આ ક્યારે લાગુ પડે? જ્યારે બાહ્યતમ કક્ષામાં 4 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો એ સંખ્યાને તમારે 8 માંથી બાદ કરવાની. જેમ કે આપણને કીધું આવર્તમાં ડાબીથી જમણી તરફ લઈ લ્યો ને સિમ્પલ બીજો આવર્ત, આવર્ત બીજો, બીજો આવર્ત ક્યાં તત્વ આવશે? લિથિયમ, ખ્યાલ છે ને? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ ત્રીજો આવર્ત. ઇલેક્ટ્રોન રચના લખો, 2, 1, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 2, 7, 2, 8. અહીંયા હું એની લખું છું સંયોજકતા. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. સંયોજકતા 1. અહીંયા કેટલા બાહ્યતમ કક્ષામાં? 2. સંયોજકતા 2. કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં? સંયોજકતા 3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. સંયોજકતા 4. હવે બાહ્યતમ કક્ષામાં 5 છે તો સંયોજકતા 5 નહીં થાય. 8 માંથી 5 બાદ કરો 3. 8 માંથી 6 બાદ કરો 2. 8 માંથી 7 બાદ કરો 1. 8 માંથી 8 બાદ કરો 0. આમ મિત્રો, એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શરૂઆતમાં સંયોજકતા માં શું ફેરફાર થયો જુઓ. જઈને શરૂઆતમાં 1, 2, 3, 4 1 થી 4 જેટલી વધે છે, અને ત્યારબાદ 4 થી 0 સુધી ઘટે છે. તમે જુઓ જેમ જેમ આગળ વધ્યા સંયોજકતા વધ્યા ને અહીંથી 4 પહોંચ્યા પછી સંયોજકતા ઘટે છે. આમ એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શરૂઆતમાં સંયોજકતા 1 થી 4 જેટલી વધે છે, અને ત્યારબાદ 4 થી 0 જેટલી ઘટે. તો આ એક જ આવર્તમાં સંયોજકતા વિશેનો ગુણધર્મ. આ જ રીતે તમને એક જ આવર્તમાં પરમાણુય કદનો ગુણધર્મ પૂછી શકે, એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ધાતુય ગુણધર્મમાં શું ફેરફાર થયા એ પૂછી શકે, એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય તે પૂછી શકે. તો મિત્રો, આ હતો આપણો સવાલ અને એનો જવાબ. આભાર.